સહયોગી સંધ્યા હાલ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે, તેમની સાથેથી માહિતી મેળવીશું. સંધ્યા, હાલ ત્યાં આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? આક્રંદ છે અને બીજી તરફ એક એવી આશા છે કે જે નથી મળી આવ્યા તે હવે કદાચ મળશે. બિલકુલ, જે પરિવારો સાથે અમે અત્યાર સુધી વાતચીત કરી હતી, જોકે અહીંયા સિવિલ હોસ્પિટલે અત્યારે કોઈ જ પરિવાર અહીંયા જોવા નથી મળી રહ્યો. ફરી વખત હું આપણે દ્રશ્યો પણ બતાવીશ કે આપ જોઈ શકો છો, મીડિયા અને પોલીસ સિવાય અહીંયા કોઈ જ જોવા નથી મળી રહ્યું. દ્રશ્યો હું ફરી એક વખત બતાવીશ, કારણ કે અહીંયા બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. અંદર પણ હજુ એક લેયર છે બેરિકેડ્સનું, અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રૂમ છે, એટલે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાતથી સવાર સુધી, વહેલી સવાર સુધી પરિવારજનો અહીંયા હતા, કારણ કે ડીએનએ કરવાનું છે, તે માટે પરિવારજનો ના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પરિવારજનો સાથે અમારી વાતચીત થઈ હતી, પરંતુ એ અંગે વધુ કોઈ ચોકસાઈ પરિવારોને નથી મળી રહી કે આગળ શું, આગળ અમારે શું કરવાનું છે, તે અંગે કોઈ ચોકસાઈ નથી મળી રહી, અને જેને લઈને જ પરિવારોમાં રોષ પણ હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે અહીંયા એક પણ પરિવાર અત્યારે જોવા નથી મળી રહ્યો, જેને લઈને લોકો અહીંયા મીડિયામાં પણ એક સવાલ છે કે ક્યાં ગયા એ પરિવારો, ક્યાં ગયા જે પોસ્ટમોર્ટમ માટે તેઓ ઈચ્છી રહ્યા હતા. અને તેઓ માનતા હતા કે જ્યારે પણ સીએમ આવે અથવા તો કોઈ અધિકારી આવે તો અમે તેમની સાથે વાતચીત કરીએ, અમારો વાલ સોયો ક્યાં છે તેની ભાળ મેળવવાના અમે પ્રયત્ન કરીએ. લાગે છે કે થોડીક જ ક્ષણોમાં હવે સીએમ અહીંયા પહોંચી જશે, કારણ કે પહેલું નિરીક્ષણ તેઓ સ્પોટ પર કરવા માટે ગયા છે મુખ્યમંત્રી, કારણ કે જે ઘટના જ્યાં બની હતી તે જાણવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે એ ઘટના જ્યાં બની છે ત્યારબાદ તેમને ખ્યાલ આવે કે ખરેખર એ શું છે, આ પરિસ્થિતિ એ પરિવારોની શું હશે. કારણ કે બની શકે કે કદાચ અંદર કેટલાક પરિવારો હોય, પરંતુ ત્યાં સુધી જવાની પરમિશન અત્યારે અમને આપવામાં નથી આવી. ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી, તેઓએ ડીવીઆર પણ જે કર્યું છે, એટલે તેના થકી પણ એ ચકાસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે એ વિડીયોઝ જોવામાં આવશે કે છેલ્લા એ વિડીયો કયા પ્રકારના છે. કારણ કે મોટી સવાલ અહીંયા છે ને એ તંત્ર ઉપર એટલા માટે ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે તંત્ર ઘટના બન્યા બાદ સફાળું જાગે છે, તુરંત સીટની રચના કરી દેવામાં આવે છે, અધિકારીઓ દોડતા થઈ જાય છે, મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયા પહોંચી જાય છે, સીએમ પણ વહેલી સવારે રાજકોટમાં તેઓ પહોંચે છે. સવાલ એ છે કે તંત્ર જ્યારે આટલું એક્શનમાં છે તો એ પહેલાં કેમ એક્શનમાં ન હતું, કોર્પોરેશને કેમ અહીંયા પગલાં ન લીધા, કારણ કે આ જે ગેમિંગ ઝોન છે છેલ્લા 3-4 વર્ષથી ચાલતો હતો, કેમ તેની પાસે ફાયર એનઓસી ન હતી, જે સાધનો પણ ગઈકાલે પણ આપણે બતાવ્યા હતા. સૌથી પહેલાં News18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા હતા કે ફાયરના જે સાધનો છે તે પણ ત્યાં પડેલા છે, પરંતુ કનેક્શન જ નથી જેથી પાણીનો મારો કરી શકાય. તો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે એ સવાલ ઊભા થવા એ જરૂરી છે કે કેમ આ પ્રકારની તકેદારી પહેલાં રાખવામાં ન આવી. કેટલા કદાચ અહીંયા પરિવાર પણ હોઈ શકે છે, આપણે પૂછવાનો એ પ્રયત્ન કરીએ કે ખરેખર એ પરિવાર છે કે કોણ છે સભ્ય, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. નોકરી કરતા, જોબ કરતા, અને ત્યારે આપને ખબર ક્યારે પડી? 6 વાગે, 6 ને 10, 5:30 તો મારી વાત થઈ, 6 વાગે ખબર પડી. હવે ત્યાં શું શું વાત થઈ આપણી છેલ્લી વાર? છેલ્લી વાર બસ મારી દીકરીનો બર્થડે હતો, એની અને વાતચીત થઈ. પણ ડેડ બોડી મળી કે નહીં એવું, અથવા તો એ વ્યક્તિ ક્યાં છે એવી કોઈ ભાળ નથી, કોઈ બિન ભાળ. આશા છે કે જે લોકો અહીંથી પોલીસ લઈ ગયા છે બધા જ્યાં જ્યાં એના સ્ટાફમાંથી, એનો કોઈ અમારી એરિયા કોઈ કોન્ટેક નથી થવા દેતો, ભાઈ આ વ્યક્તિ છે એ બધા એકાબીજા ઓળખતા હોય, તો એનો કોઈ હજી કોઈ એમને કોન્ટેક કરાવ્યો નથી કે ભાઈ તમે આને ઓળખો છો, તમારો શાળા એની અંદર હતા, અમારે એને પૂછવું છે એના સ્ટાફને, પણ એના સ્ટાફ એરિયા અમારે હજી કોઈ મુલાકાત કરાવી નથી. કેટલા લોકો ગયા એની પાસે કોઈ લિસ્ટ છે? હજી કોઈ લિસ્ટ એનું બહાર પડ્યું.
40 જણાની વાત કરે, 40 માંથી અત્યારે અમને એક જણો ભેગો નથી. તો આપે એ પ્રકારની કોઈ વાતચીત કરી? અન્ય પણ એક આપની સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ. પોલીસ સાથે કોઈ વાતચીત થઈ કે ભાઈ અમારે આ વ્યક્તિ મિસિંગ છે? પોલીસ ફોન કરે છે, એના બધા ફોટા લે છે, એના નંબર મોબાઈલ નંબર લે છે, ફોટા લે છે, ડીએનએ ટેસ્ટ એનો લીધો. તો બીજો કોઈ ઓપ્શન હજી અમને આવ્યો નથી. ફોટો છે તમારી પાસે, બતાવી શકશો? મારી પાસે એનો ફોટો છે. બીજા પણ એક વ્યક્તિ છે, તેમના પણ મિસિંગ. તમે સાથે છો કે આપના બીજા સાથે જ છો? આપના શું? મારા સાથે છે, મારા મિત્ર છે. આપના મિત્ર છે? મિત્ર છે. એમના મમ્મીનું કહેવાનું એવું છે કે મેં 9:45 બે ફોન કર્યા તો ફોન રિંગ જાતી હતી, ને 10 વાગે ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે છે. આપના આપના મિત્ર છે? હા, મારા મિત્ર છે. આપ જોઈ શકો છો, આપને આ ફોટો છે. અને નામ શું છે? જિગ્નેશભાઈ ગઢવી. મારા ભાઈથી વિશે છે. છેલ્લા 12 વર્ષથી એવું નથી કે અમે બે કોન્ટેક્ટ ન કર્યો હોય. કાલે વાત નથી, પરમ દિવસ અમે વાત થઈ તો મને કે હું મારે સાઈડ ઉપર હતો ને, તો મને કે મારે 12 વાગે જવાનું હોય, 12 વાગ્યા પહેલા આવી કે હું આંટો મારી છે, કેમ કાલે મારે વાત નથી થઈ. કામ કરતા હતા? એ નોકરી કરે છે, હું ઘરનો ધંધો છે મારે, એમ બરાબર છે. તો મને એવું કીધું હતું કે હું ત્યાં આવીશ તમારી અહીંયા. અને કેટલા સમયથી ત્યાં જોબ કરે છે? બીજી તારીખ એટલે 20-22 દિવસ થયા. એટલે બહુ લાંબો ટાઈમ પણ નથી થયો. ના ના ના, જોબ કરીને લાંબો ટાઈમ થયો નથી. છે ગુસ્સો પણ એટલો છે. એક પરિવાર હમણાં અમારી સાથે જ હતો, પરંતુ અત્યારે સીએમ આવવાના છે તે પહેલાં જ એ પરિવાર અહીંયાથી રવાના પણ થઈ ગયા છે. અને એમનામાં રોષ એટલો બધો હતો કારણ કે સાવરકુંડલાથી એ દીકરો, 20 વર્ષનો દીકરો અહીંયા નોકરી અર્થે આવ્યો હતો. આપ સમજો કે નાના નાના જે પરિવારો છે તેમના માટે પેટની ભૂખ કેટલી મહત્વની હોય છે. સાવરકુંડલાથી એ પરિવાર અહીંયા આવ્યો હતો. ગઈકાલથી એ દીકરો જે છે તેનો સંપર્ક એ પરિવારને નથી થઈ રહ્યો. 20 વર્ષનો આ દીકરો છે જે કમાણી અર્થે એ ગેમ ઝોનમાં ગયો હતો. એનો મતલબ એ છે કે ત્યાં નોકરી કરતો હતો અને એ નોકરી અર્થે ગયો હતો. પરિવારનું એ કહેવું છે કે મારો દીકરો અત્યાર સુધી નથી મળ્યો. તેનું કારણ ફક્ત મને એ લાગી રહ્યું છે કે બીજાને મદદ કરવા ગયો હશે, અને એમાં કદાચ એ પણ ન રહ્યો હોય. જો કે એ શબ્દો એ બોલી ન શક્યા, પરંતુ અમે સમજી શક્યા કારણ કે એક પરિવાર માટે એ શબ્દો બોલવા પણ અઘરા છે. હું અત્યારે જ્યાં ઉપસ્થિત છું સિવિલ હોસ્પિટલ છે, અને પાછળ જ હું આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે તો પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. કારણ કે થોડીક જ ક્ષણોમાં સીએમ ત્યાંથી નીકળી ચૂક્યા છે. વિદિન 5 મિનિટની અંદર સીએમ અહીંયા આવી પહોંચશે. અને કારણ કે આગળ મીડિયાને જવાની પરમિશન નથી, અહીંયા પોસ્ટમોર્ટમ આગળ રૂમ છે જ્યાં સુધી આપ નજર ફેરવી શકો છો ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. ત્યાં પોસ્ટમોર્ટમ રૂમ છે અને ત્યાં કેટલીક બોડી અહીંયા પીએમ અર્થે રાખવામાં આવી છે. કેટલીક એઇમ્સમાં પણ રાખવામાં આવી છે. 16 જેટલી બોડીને એઇમ્સ લઈ જવામાં આવી છે. પરંતુ મોટી અહીંયા વાત એ છે કે ગઈકાલે શનિવારનો આ દિવસ હતો, અને શનિવારના દિવસના કારણે વેકેશન પણ ચાલી રહ્યું છે, જેના કારણે બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા. જે એક આંકડો સામે આવ્યો છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે સ્ટાફ સહિત 70 લોકો, જે 70 લોકો હતા, 70 બાળકો હશે અથવા તો પરિવાર સાથે આવ્યા હશે, તે લોકોએ એન્ટ્રી ટિકિટ લીધી હતી. 500 રૂપિયાની જે ટિકિટ હતી એ ગઈકાલે 99 રૂપિયામાં મળતી હતી, અને 99 રૂપિયા જ લોકોને ભારે પડી ગયા છે. જે મોત છે એ 99 રૂપિયામાં એ લોકોએ ખરીદ્યું છે. અને અત્યારે પરિવાર પણ અત્યારે જે લોકો છે, કારણ કે ડેડ બોડી એ પરિસ્થિતિમાં છે, એ આપણે વિચલિત કરીએ એવા દૃશ્યો છે, જેના કારણે આપણે પણ આપણા દર્શકોને બતાવી નથી શકતા. પરંતુ કોઈની પણ ઓળખ ન થઈ શકે, મેલ છે કે ફિમેલ છે એ પ્રકારની પણ ઓળખ ન થઈ શકે, એ પ્રકારની આ ડેડ બોડી થઈ ગઈ છે. જેના કારણે પરિવારો પણ અત્યારે ઉઠાવમાં છે. ગઈકાલે રાત્રે પણ જ્યારે અમે લોકો 2 વાગે અહીંયા પહોંચ્યા, સ્પોટ પર અમે લોકો ગયા હતા, અને ત્યાં પણ અમને એવા દૃશ્યો જોવા મળ્યા હતા કે જેનાથી આપણને ખબર પડે કે જ્યારે એ સમયે જ્યારે ઘટના ઘટી હશે ત્યારે શું થયું હશે. થોડી ક્ષણોમાં સીએમ અહીંયા આવી પહોંચશે. હર્ષ સંઘવી પણ ગઈકાલે રાત્રે 2-2.5 વાગે આવી પહોંચ્યા હતા. તેઓએ પણ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ સ્પોટ પર ગયા હતા, ત્યાં મીડિયા સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. પરંતુ જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે છે ત્યારે એક જ વાત કહેવામાં આવે છે કે જરૂરી પગલાં લેવામાં આવશે, એક્શન લેવામાં આવશે. બિલકુલ આપણે માનીએ છીએ કે એક્શન લેવામાં આવશે, તકેદારી, પણ તેઓએ તુરંત જ એક્શન લીધું, તુરંત ધરપકડ કરી. પણ સવાલ એ છે કે જે લોકો મોતને ભેટ્યા છે એ લોકો પાછા આવશે, નહીં આવે એ પરિવારનું શું? 28 જે પરિવારો છે અથવા તો 25 પરિવારો હશે, કોઈ ઘરમાંથી 1-2 લોકો પણ હશે, એ પરિવારનું શું? કોઈનો વાલ સોયો 20 વર્ષનો હતો. બીજા એક પરિવાર પણ અમને ગઈકાલે રાત્રે મળ્યા હતા. તેમનું પણ એ જ કહેવું હતું કે અમારો જે ભાઈ છે, પહેલો દિવસ હતો ગઈકાલે નોકરીનો, એનો પહેલો દિવસ હતો, અને એ નોકરીના પહેલા દિવસે ગયો,
પાછો જ ન ફર્યો. 25 વર્ષનો યુવક હતો, તેનો ભાઈ પણ ત્યાં શોધી રહ્યો હતો એને. જ્યારે અમારી સાથે વાત કરી તો તે પણ ગડગડા થઈ ગયા, તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ એ જ કહેતા નજરે પડ્યા કે બેન, અમને ક્યાંય જવાબ નથી મળી રહ્યો. ડીએનએ રિપોર્ટ કરશે પણ ભાઈ ક્યાં છે એની તો ખબર પાડે. એટલું જ નહીં, પરિવારના બીજા જે સભ્યો છે એમનું પણ એવું કહેવું છે કે ત્યાંનું જે સ્ટાફ છે, કારણ કે મોટાભાગના જે લોકો છે, સ્ટાફના લોકો હતા, મેનેજર છે એ સહિતને ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે સવાલ એ છે કે સ્ટાફનું જે નોટ બનવી જોઈએ કે કેટલા લોકો મિસિંગ છે, એ મિસિંગ રિપોર્ટ પણ તેઓ બનાવી નથી શકતા. માટે પરિવારજનો પણ અત્યારે ઉઠાવમાં છે કે અમારો દીકરો, અમારી દીકરી મિસિંગ છે કે ખરેખર હવે નથી રહ્યા, આ તમામ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ને માટે જ ઘણી બધી અસમંજસની આ સ્થિતિ વચ્ચે એ પરિવારો અત્યારે જોવા પણ નથી મળી રહ્યા. એક ખાલી હું આપને દ્રશ્યો બતાવી રહ્યું કે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો કયા પ્રકારના છે. એક તરફ મીડિયા છે, એક તરફ પોલીસના અધિકારીઓ છે અને સામાન્ય આસપાસના કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. આ સિવાય અહીંયા કોઈ જ જોવા નથી મળી રહ્યું પરિવાર, અહીંયા અમને એક પણ પરિવારનું સભ્ય નથી જોવા. હું આપને અંદરના પણ દ્રશ્યો બતાવું, કારણ કે એ પરિવાર આખી રાત અહીંયા રહ્યા છે. તેઓ એ જોવા માટે કે મારા પરિવારનું જે સભ્ય છે ખરેખર એ ડેડ બોડી સ્વરૂપે છે, મિસિંગ સ્વરૂપે છે કે કયા સ્વરૂપે છે, એ જાણવા માટે આખી રાત એ પરિવારો ભટક્યા છે. એટલે અહીંયાથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર જે ઘટના ઘટી છે એનું અંતર છે સિવિલ હોસ્પિટલથી, અને એ 5 કિલોમીટરની વચ્ચે જે ગઈકાલે 5 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી એ પરિવારો અહીંથી ત્યાંથી અહીંયા કર્યા છે. કારણ કે ઘણા એવા પરિવારો છે જે દૂરથી આવ્યા હતા, જે મેં પહેલાં પણ વાત કરી કે સાવરકુંડલાથી દીકરો અહીંયા નોકરી અર્થે આવ્યો હતો, 20 વર્ષનો દીકરો ભણવાની ઉંમરે નોકરી કરતો હતો. એટલે એની પરિસ્થિતિ સમજો કેટલો સામાન્ય ઘરનો વ્યક્તિ હશે. એના પિતા પણ ક્યાંક આગળ બેઠા છે, તેમની સાથે અમારી વાત નથી થઈ શકી, પરંતુ જ્યારે અમે એ તરફ જઈએ તો અમે પણ એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ઘરે એની મમ્મીને ખબર નથી, એની મમ્મીને કીધું જ નથી કે દીકરો મિસિંગ છે, એને એમ કીધું છે કે એના મિત્રના ત્યાં ગયો છે. કેવી આ કરુણતા જુઓ કે સત્યતા, જે સાચું આપણને ખબર છે તેમ છતાં એ સત્યતા આપણે આપણા પરિવારના સભ્યોને કહી પણ નથી શકતા, એ પરિસ્થિતિ અત્યારે છે. ને આવી એક પરિવારની નહીં, ઘણા પરિવારની આ જ પરિસ્થિતિ છે. થોડીક ક્ષણોમાં જ હવે સીએમ પણ અહીંયા પહોંચે તે પ્રકારની શક્યતાઓ છે. પહેલા એક વાત એ પણ સામે આવી હતી. જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો.